લોકસભાની ચૂંટણી અને એમાં પણ ગુજરાતની અંદર જબરજસ્ત ગરમાવો દેખાઈ રહ્યો છે ફોર્મ ભરાયા પછી ફોર્મ ચકાસણી અને એની અંદર અનેક ઉથલપાથલો દેખાઈ રહી છે ફરિયાદો થઈ રહી છે ક્યાંક ફોર્મ યોગ્ય ન હોવાની તો ક્યાંક ટેકેદારો યોગ્ય ન હોવાની ટેકેદારોની સહીઓ ખોટી હોવાની વાત સામે આવી ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ કરી અને કોંગ્રેસના જીવ તાળવે ચોંટ્યા છે જી હા સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની અત્યારે મુશ્કેલી વધતી દેખાઈ રહી છે આખરે કેવી રીતે શું થયું આખરે ટેકેદારોની સહી છે કે કેમ કેમેરામાં દેખાય છે તો કેવી રીતે નથી થઈ એ સહી એમના વકીલ શું કહી રહ્યા છે સૌથી પહેલા એ જાણો સંદેશ ન્યૂઝે વાત કરી નિલેશ કુંભાણીના વકીલ સાથે શું કહે છે નિલેશ કુંભાણીના વકીલ નિલેશ કુંભાણીની ઉમેદવારીનું શું થશે એ સવાલ અત્યારે ગુજરાત ભરની અંદર ચર્ચાઈ રહ્યો છે કારણ કે એક તરફ પ્રહાર થઈ રહ્યા છે કોંગ્રેસ તરફથી કે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી જતા ફોર્મ રદ કરાવવાના પ્રયત્નો કરી રહી છે પણ એ બધી જ વાત પછી આવે છે સૌથી પહેલા એ કે નિલેશ કુંભાણીનું શું શું એમનું ફોર્મ યોગ્ય રહેશે ટેકેદારોની સહીઓનું શું કારણ કે આવતીકાલે સવાર સુધીનો સમય કલેક્ટરે આપેલો છે સવાર સુધીમાં એ ટેકેદારો યોગ્ય છે કે નહીં એ જોવાનું છે પણ વકીલ શું કહી રહ્યા છે એ જુઓ સિમ્પલ છે ફોર્મ રદ કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની એપ્લિકેશન છે અને એમણે એવું કહ્યું છે કે એમાં ઠેકેદારોની સંયો છે તે ખોટી છે અમે જાતે કરી લીધી હોય એ પ્રકારની એમની આર્ગ્યુમેન્ટ છે ત્યાર પછી જે ટેકેદારોના નામ છે એ ટેકેદારો કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય છે અને એફિડેવિટ ઉપર કે છે કે અમારી સંયો નથી એટલે કલેક્ટર સાહેબે અને રિટર્નિંગ ઓફિસર સાહેબે નિલેશ કુંભાણી સાહેબને નોટિસ આપી ખુલાસા માટે ચાર વાગ્યાનો સમય આપ્યો એટલે અમે હાજર થયા મુજબ અરજી આપી આવતીકાલે અમે આર્ગ્યુમેન્ટ કરીશું પછી કલેક્ટર સાહેબે નક્કી કરવાનો છે કોઈ ટેકનિકલી ભૂલ નથી કોઈ ભૂલ નથી એમણે સંયોગ કરી જ છે અમે એક અરજી આપી છે કે હેન્ડ રાઇટિંગ પાસે કાલે ઓપિનિયન લઈ લો બાય ટુમોરો નાઇન ક્લોક હા તે તો કેમ કરી હોય મજબૂરીમાં કરી હોય ભારતીય જનતા પાર્ટીનો રાજ છે મજબૂરીમાં કરી છે પ્રલોભનમાં કરી છે શું કહી શકો તમે અત્યારે અત્યારે જૂઠું બોલે છે કે અગાઉ જુઠ્ઠું બોલતા હતા હું વકીલ છું આવો સવાલ મને ના થાય મને આઈ કે નોટ ડિસ્ક્લોઝ હું અત્યારે એ બાબત કંઈ નહીં અમે આર્ગ્યુમેન્ટ કરીશું મારું કામ છે આર્ગ્યુમેન્ટ કરવાનું આર્ગ્યુ કરીશ આ હેન્ડબુક છે ફોર રિટર્નિંગ ઓફિસર બાય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એના નોર્મ્સને ફોલો કરવાનો અને એની ઉપર રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એટ નાઇન્ટીન છે એ ફોલો કરવાનો એ કરવું પડશે ફોલો તો એ ઉમેદવાર જાણે હું તો અહીંયાનો વકીલ છું અહીંયા આર્ગ્યુમેન્ટ કરીને હું છૂટો તો વકીલ કહી રહ્યા છે કે કે અમે લડત આપીશું અને અને કલેક્ટરની સામે પણ આવ્યા હતા ટેકેદારો ત્યાં તેમણે વાત એવી કરી છે આમાં અમારી સહી નથી જે ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ કરી છે એ જ પ્રમાણેની વાત પણ તેઓ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ છે કે શું થાય છે આવતીકાલ સવાર સુધીનો સમય છે કોંગ્રેસના જીવ તાળવે ચોંટેલા છે જીવ ઊંચાટે છે ફોર્મ રદ થાય એવી શક્યતા વકીલ પણ વ્યક્ત કરી રહ્યા છે આઝમ સાથે જોડાયા છે સુરતથી આઝમ કોંગ્રેસના જીવ છે સુરત થી ફોર્મ રદ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે આખરે સહી કરી ટેકેદારોએ અને ત્યારબાદ એવું તો શું થયું કે ટેકેદારો કહી રહ્યા છે કે અમે સહી નથી કરી કારણ કે કોંગ્રેસનો દાવો છે કેમેરાની અંદર દેખાઈ રહ્યા છે અમારી સાથે હતા તો પછી આખરે થયું શું નુપુર આપણા સાથે ગોપાલભાઈ ઇટાલિયા છે એમનેથી જાણીશું એમનું શું કહે છે ગોપાલભાઈ તમને અહીંયા રોકેશ વાત કરતા શું થઈ રહ્યું છે અપહરણ થઈ રહ્યું છે ટેકેદારોનું આ ગુજરાતમાં ધોળા દિવસે બિનદાસ બેફામ ચાલુ ચૂંટણીમાં અપહરણ થયું છે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ટેકેદારોનું અપહરણ થયું છે અમે પોલીસમાં લેખિત ફરિયાદ આપી અમે અહીંયા ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ આપી કે આ કેવી રીતે શક્ય છે અપહરણ થઈ જાય છે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ત્યાં આમ આદમી પાર્ટીના ટેકેદારોનું અપહરણ થઈ ગયું હતું આ વખતે ફરીથી અપહરણ થઈ ગયું દર ચૂંટણીમાં અપહરણો થાય છે અને તમાશો જોવામાં આવે છે આ કેવી રીતે ચાલે તો તમે સામે છે કે ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ કરતા જણાવી દીધું છે કે અહીંયા જે છે તે કે અપહરણ થયું છે આપણા પાસે જૂના માજી મંત્રી છે આપણે એમનીથી વાત કરીશું અહીંયા આખો એક માહોલ બનેલો છે તમે તો માજી મંત્રી રહી ચૂક્યા છો શું કહેશો આજે જે કોંગ્રેસના મને કઈ ખબર જ નથી તમે અહીંયા આવ્યા છો તો હું તો બીજા કામે આવ્યો છું મારા મારા બીજા કામે આવ્યો હતો અહીંયા તમે એક સમય મંત્રી રહી ચૂક્યા છો તો આજનો માહોલ જોઈને શું કહેશો પણ મને માહોલ હું શું ખબર નથી કોંગ્રેસ ફોર્મ રદ થાય છે એ વાત છે અને કોંગ્રેસ વાળાઓનું કહ્યું છે ભાજપે આ ફોર્મ રદ કારણોથી રદ થાય છે મને કારણો કોઈ ખબર હોય તો હું કહી શકું ટેકનિકલ કારણોથી છે કે કોઈ બીજા કારણોથી છે કયા કારણોથી છે મને કોઈ વસ્તુનો વિષયનો જ ખબર નથી હું કેવી રીતે કહી શકું તો તમારે સામે છે કે એમને સ્પષ્ટ કરતા હતી કે જે માજી મંત્રી હતા એમને એવું કીધું છે કે આ જે ફોર્મ છે તે aló નાનુભાઈ વાનાણી પૂર્વ મંત્રી કહી રહ્યા છે કે હું તો અહીંયા બીજા કોઈ કામથી આવ્યો હતો શું થયું છે કારણ કે એક તરફ આમ આદમી પાર્ટી એવો દાવો કરે છે કારણ કે સ્વાભાવિક રીતે ઇન્ડિયા ગુજરાતમાં સાથે લડી રહ્યા છે કોંગ્રેસ અને આપ એટલે દાવો એવો થઈ રહ્યો છે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે અમારા ટેકેદારોનું અપહરણ થયું છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી નેતા દિગ્ગજ નામ નાનુભાઈ વાનાણી કહી રહ્યા છે કે મને કંઈ ખબર જ નથી શું થયું છે આજે

અને સ્પર્ધા જ ન થાય આવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે એની અમને દહેશત હતી અને એટલા માટે ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ન રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી આમ છતાં ચૌદ જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા ક્યાંય માન્ય ન રહ્યું સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના ઝાપ્તાં નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવડાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય ચાર ચાર વ્યક્તિ એટલે કે ત્રણ મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવી આવીને આ કરે છે આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એને ગુજરાતની જનતા પણ જુએ છે ને હું માનું છું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આ કારણે વધારે જોરથી નકારશે એમની વિરુદ્ધ મતદાન કરશે બાપુ જો ફોર્મ રદ થાય તો કોંગ્રેસનો ચહેરો સુરતમાંથી કોણ છે એ જોઈશું હજી આગળ હજી ચાર વાગે જજમેન્ટ આવવાના છે એ બાદમાં એ જોઈશું જો સહયોગી હિરેન મારી સાથે છે હિરેન સાથે વાત કરીએ હિરેન કુંભાણીના ફોર્મ ઉપર અત્યારે પ્રશ્નાર્થ છે આમ જુઓ તો એમની ઉમેદવારી પર જ પ્રશ્નાર્થ ઊભા થયા છે કારણ કે ત્રણ ટેકેદાર જેમાંથી એક તો કુંભાણીના મિત્ર છે કે એમના પાર્ટનર છે અને જે ડમી છે એમનું પણ જે ટેકેદાર છે એ પણ ફરી ગયા છે કે ભાઈ એવું ફરી ગયા એવો દાવો કોંગ્રેસ કરી રહી છે પણ હવે વાત એ છે કે જો આ એફિડેવિટમાં એવું આવે છે કે ત્રણે ત્રણ અથવા તો ચારે ચાર છે એમની સહી નથી જો એ સાબિત થાય છે તો આગળ હવે શું થઈ શકે તો સ્વાભાવિક રીતે સવારે અગિયાર વાગ્યાથી આ મુદ્દો શરૂ થયો છે જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે જિલ્લા કલેક્ટર પાસે ત્રણ ટેકેદારો જે છે એ ત્રણ ટેકેદારોએ પોતાનું આ સહી નથી એ પ્રકારની વાત તેમને ત્યાં એફિડેવિટ સ્વરૂપે જિલ્લા ચૂંટણી અધિકારીને આપી છે ને એટલા જ માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ પણ નિલેશ કુંભાળીને તરત જ ત્યાંથી એક પત્ર કર્યો છે કે તમારા ત્રણ જે ટેકેદારો હતા જે નામ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ત્રણ ટેકેદારોએ અમને એફિડેવિટ કરીને કહ્યું છે કે આમાં અમારી સહી નથી એ અંગે ચાર વાગ્યા સુધી એમને સ્પષ્ટતા કરવાની હતી જો કે ચાર વાગ્યા બાદ પણ જિલ્લા કલેક્ટર પાસે અત્યારે હાલ પણ નિલેશ કુંભાણી અને તેમના લીગલ એડવાઇઝર છે તેઓ ત્યાં હાજર છે તેમને સાંભળી રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે આરો જે છે રિટર્નિંગ ઓફિસર એ પણ કોઈપણ પ્રકારની ઉતાવળ કર્યા વગર તેમની લીગલ ટીમ છે તેને સાંભળી રહ્યા છે અને આવતીકાલે અગિયાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે જરૂર પડશે તો કોંગ્રેસ ચૂંટણી પંચ પાસે પણ માફ કરશો ગુજરાત હાઈકોર્ટમાં પણ જશે ચૂંટણી પંચનો સીધો રોલ અત્યારે હાલ કોઈ નથી આવતું આ સંપૂર્ણ જવાબદારી જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસરની છે આ અંગે કોઈ પણ નિર્ણય લેવાનો હશે તો રિટર્નિંગ ઓફિસરે લેવાનો છે પરંતુ અત્યાર સુધીની જે સ્થિતિ છે જે એફિડેવિટ સામે આવ્યા છે નૈશદ દેસાઈ કોંગ્રેસના નવસારીથી ઉમેદવાર છે એમનું પણ કહેવું છે કે નિલેશ કુંભાણીના ટેકેદારો ઉપરાંત ઉપરાંત ડમી ઉમેદવારના જે ટેકેદારો છે એમને પણ આ પ્રકારની શંકા અથવા તો પોતાની સહી ખોટી હોવાનું કહ્યું છે આ તમામ પરિસ્થિતિ જોતા એ સ્થિતિ અત્યારે દેખાય છે પ્રાથમિક દ્રષ્ટિએ કે નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે એ રદ થશે અને એ રદ થશે તો આ બેઠક ઉપર ભાજપને સરળતા થાય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે છતાં પણ કોઈ પણ પ્રકારનું લિટીગેશન ન થાય એટલા માટે ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી અધિકારી પત્રકાર અત્યારે કુંભાણી કુંભાણીની દાવેદારી એમની ઉમેદવારી પર પ્રશ્નાર્થ સાથે જ ડમી ઉમેદવાર પર પણ પ્રશ્નાર્થ કારણ કે એફિડેવિટ કર્યું છે સહી અમારી નથી સ્વાભાવિક રીતે સુરત બેઠક પર અલ્ટીમેટલી જુઓ તો કોંગ્રેસની ઉમેદવારી પર પ્રશ્નાર્થ ઉભો બિલકુલ કોંગ્રેસની ઉમેદવારી ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો છે કોંગ્રેસની નેતાગીરી ઉપર પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે સૌથી મહત્વની વસ્તુ છે કે જે ટેકેદારોએ ઉમેદવારી પત્રકમાં સહી કરી હોય એ જ આજે જ્યારે જેની ચકાસણી થાય છે ફોર્મ ત્યારે એ લોકો આવે છે એવું એવું કે છે કે ભાઈ અમે અમે અમારી સહી નથી અને અમે હાજર નહોતા અને એની એફિડેવિટ આપે છે હા એનો સીધો મતલબ એ છે કે ક્યાંક કંઈક પેલું થયું છે સૌથી મહત્વની વસ્તુ એ છે કે કોંગ્રેસને ઉમેદવારી કરવા માટે ગયા ત્યારે એવા કોઈ પાંચ કમિટેડ કાર્યકરો ન મળ્યા કે જેની ઉપર એ વિશ્વાસ મૂકી શકે કે છેલ્લી ઘડીએ ફરી ન જાય હવે આખો જે મામલો છે ને એ બધો લીગલ પોઈન્ટ ઉપર ગયો છે પણ સૌથી વધુ શક્યતાઓ એવી છે કે ફોર્મ રદ થવાના ચાન્સીસ વધારે છે વચ્ચે તો આજે પણ બહુ વાતો હતી કે ઓલરેડી રદ થઈ ગયું છે પણ કોંગ્રેસે સમય માગ્યો એટલે કલેક્ટરે એના જે કાયદા મુજબ એમને સમય આપ્યો છે સૌથી વધુ એ છે કે કોંગ્રેસના જે ટેકેદારો હતા દરખાસ્ત કરવા વાળા હતા એ કેમ બીજી જગ્યાએ એ લાગ્યા હ આખી જે રમત હતી એ કેવી રીતે આખી ખેલવામાં આવ્યો એ બહુ જ રસપ્રદ છે હજી કાલ કાલ સુધીની રાહ જોવાની છે વાગ્યા સુધીમાં શું થાય સવારે નવ વાગે કલેક્ટરે ટાઈમ આપ્યો છે એ પછી દલીલ થશે અને અગિયાર વાગે કલેક્ટર છે એ પોતાની જે નું ડિસિઝન હશે એ સંભળાવશે સૌથી મહત્વની વસ્તુ એ છે કે કોંગ્રેસ ક્યાં સ્થાપ થાય ગઈ કોંગ્રેસ સ્થાપ થઈ ગઈ ત્યાંથી ભારતીય જનતા પક્ષની ગેમ છે આ દેશ સવાલ છે ને એ સૌથી વધુ મહત્ત્વના છે કોંગ્રેસ કોંગ્રેસે ક્યાંક જઈને પોતાના ઠાકેદારોને સાચવી પૈકી નથી હકીકત છે સામાન્ય સંજોગોમાં જ્યારે કોઈ ઠેકેદાર હોય બરખાસ્ત કરનાર હોય એ ઉમેદવારી પત્રક ભરવા જાય ત્યારે એની સાથે હોય છે આમાં તો એ પણ શંકા છે કે એ ખરેખર સાથે હતા કે નહીં એટલે ઘણા બધા લીગલ પ્રશ્નો છે આવતીકાલ સુધીમાં આખો પિક્ચર ક્લિયર થાય એવી શક્યતાઓ છે પણ જે વાતો અત્યારે અહીંની રાજકારણમાં ચાલે છે એ વસ્તુ છે કે ક્યાંક ભારતીય જનતા પક્ષ આની આખી જે ગેમ છે એ રમત છે એ રહીમી છે અને કોંગ્રેસની એની ફસાઈ ગઈ છે કોંગ્રેસની સૌથી મોટી ભૂલ એ છે કે એણે એવા વિશ્વાસુ માણસોને દરખાસ્ત માટે ન રાખ્યા

તૈયાર વાગ્યે ચિત્ર સ્પષ્ટ થાય એવી શક્યતા છે પણ શક્યતા અત્યારે પ્રબળ તો એ જ દેખાઈ રહી છે જેની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે નિલેશ કુંભાણી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ બધાના જીવ તાળવે ચોંટેલા છે જ્યારે નિલેશ કુંભાણીએ પત્રકારો સાથે વાતચીત કરી અથવા તો જે ફોર્મ રદ કરવાની વાત આવી અથવા તો જે ટેકેદારોના એફિડેવિટ સામે આવ્યા કે અમે સહી નથી કરી એના ઉપર એમનું શું રિએક્શન છે શું પ્રતિક્રિયા છે હવે જોવું

पले आय रिजोलु छै जा र पोन खेल નિલેશ કુંભાણી વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આવતીકાલ સુધીમાં બધું જ બરાબર થઈ જશે ત્યાં સુધી કે ચૂંટણી જીતવાનો પણ વિશ્વાસ નિલેશભાઈ વ્યક્ત કરી રહ્યા છે પણ સવાલ એ છે કે જો ટેકેદારો પરત ન આવ્યા એમનું કહેવું છે કે આવતીકાલ સવાર સુધી બધા જ ટેકેદારો પરત આવી જશે જે ટેકેદારો છે એમાં જાણવા મળી રહ્યું છે કે એક તો એમના ખાસ મિત્ર છે બીજા એમના વ્યવસાયની અંદર ભાગીદાર છે એવા ટેકેદારોને પસંદ કરવામાં આવ્યા હતા છતાં પણ આવીને એમણે એફિડેવિટ કર્યું છે કે અમારી જે સહી છે ફોર્મમાં એ સહી અમારી નથી અમે આ સહી નથી કરેલી ન માત્ર નિલેશ કુંભાણી પણ એક ડમી ઉમેદવાર પણ ભરવામાં આવે છે કે જેથી કરી અને ભવિષ્યની અંદર જો ઉમેદવારને કંઈ થાય અથવા તો કોઈ પણ કારણોસર ફોર્મ રદ થાય તો પક્ષની ઉમેદવારી રદ ન થાય એમાં પણ જે ડમી ઉમેદવારના ટેકેદાર છે એમની પણ એફિડેવિટ સામે આવી કે આમાં પણ સહી મારી નથી આમ આદમી પાર્ટી સીધા આક્ષેપ કરી રહ્યું છે હમણાં જ ગોપાલ ઇટાલિયાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી અને ગોપાલ ઇટાલિયાએ ચોખ્ખો આરોપ લગાવ્યો છે કે અપહરણ કરી લેવામાં આવ્યું છે એમણે અપહરણનો શબ્દનો પ્રયોગ કર્યો કે ટેકેદારોના અપહરણ

તો સ્વાભાવિક રીતે જે પ્રકારે ત્રણે ટેકેદારોએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ આપેલું છે ને એટલા જ માટે આ ઉમે ત્રણે ટેકેદારો સાથે રૂબરૂ ત્યાં કલેક્ટર કચેરીમાં કલેક્ટર પાસે હાજર રહેવું પડશે જો કલેક્ટર પાસે એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિટર્નિંગ ઓફિસર પાસે આ પોતાના ટેકેદારો સાથે ઉમેદવાર ત્યાં હાજર નથી રહેતા અને આ જે સહી કરેલી છે એ ત્રણે ત્રણ ટેકેદારો મારા સાચા છે આ ટેકેદારોની જ સહી આ ફોર્મમાં છે એ પ્રકારની સ્પષ્ટતા ત્યાં નથી થતી તો નિલેશ કુંભાણીનું જે ઉમેદવારી પત્ર છે એ રદ કરવાનો નિર્ણય છે જિલ્લા કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીએ ત્યાંથી લેખિતમાં આદેશ કરવા પડશે અને એટલા જ માટે અત્યારે હાલ પણ જે ત્રણે ત્રણ ટેકેદારો છે એ ટેકેદારોનું અપહરણ થયું હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એટલા જ માટે પોલીસ સુધી પણ આ મામલો હવે પહોંચ્યો છે નિલેશ કુંભાણીના બહેન કે જગદીશ સાવલિયા જે છે એમના પત્ની જગદીશ સાવલિયા ગુમ થયા છે એ પ્રકારની ફરિયાદ છે તે ઉમલા ઉમરા પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી હોવાની માહિતી મળી રહી છે અને પોલીસ પણ હવે આની અંદર ઇનવોલ્વ થઈ છે આ કે ત્રણે ત્રણ ટેકેદારો છે એ ખરેખર ક્યાં છે શું સ્થિતિ છે એની તપાસ પણ હવે કરવામાં આવશે નવ વાગ્યા સુધીનો સમય કોંગ્રેસ પાસે છે ટેકેદારો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે જે પત્ર સવારે આપવામાં આવ્યો હતો એની અંદર ક્લિયર લખવામાં આવેલું છે કે આજે તમારા ત્રણે ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરેલું છે એ એફિડેવિટના સંદર્ભમાં ચોવીસ સંસદીય મત વિસ્તાર અને કલેક્ટરશ્રી સુરત સમક્ષ સોગંદનામું રજૂ કરવામાં આવેલ છે જેથી સદર બાબતે ન્યાયના હિતમાં આપ જે કંઈ પણ કહેવા માંગતા હોય એ માટેનો સમય તમને વાગ્યા સુધીનો આપવામાં આવ્યો હતો પરંતુ એ સમય વધારી અને ત્યાં વાત પોતાની રજૂ કરવી પડશે અને આજ બાબતે એક બાજુ શક્તિસિંહ પ્રહાર કરી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તો બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ પણ પ્રહાર કર્યા શું કહ્યું મનીષ મનીષભાઈએ હવે એ જુઓ એટલે સવાલ હવે એ જ છે કે શું થશે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને મળવા માટે ગયું છે અને નિલેશ કુંભાણીને લઈ અને જે થઈ શકે એ કરવાના પ્રયત્નો અત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને સવાલ એ છે કે અપહરણની એક બાજુ ફરિયાદ નોંધાઈ ચૂકી છે બીજી બાજુ વાત થઈ રહી છે કે ભાઈ ટેકેદારો છે એમની સહી છે જ નહીં શું થઈ શકે કોંગ્રેસે જો હવે પોતાની ઉમેદવારી બચાવવી હોય સુરત બેઠક પરથી હિરેન મારી સાથે છે હિરેન પાસેથી જાણીએ કે જો ઉમેદવારી કારણ કે ડમી જે ઉમેદવાર છે એમની ઉમેદવારી પર પણ હવે પ્રશ્નાર્થ છે એટલે કે ઓવરઓલ હિરેન કોંગ્રેસની ઉમેદવારી પર સુરત બેઠક ઉપર પ્રશ્નાર્થ થયો છે ઉમેદવારી બચાવવી હોય તો કોંગ્રેસ પાસે રસ્તા કયા જો ન માત્ર સુરત અત્યારે હાલ ત્રણ બેઠકો પર વિવાદ ચાલી રહ્યો છે ઇન્ડિયા ગઠબંધનના ત્રણ ઉમેદવારો એક અમરેલીમાં જેનીબેન ઠુમર ભાવનગરમાં ઉમેશ મકવાણા અને આ સુરતનો વિવાદ છે સૌથી વધુ અત્યારે હાલ અને આ સુરતમાં ઉમેદવારી રદ થાય ત્યાં પ્રકારની સ્થિતિ છે ઉમેદવારી જો તેમને બચાવી હશે તો જે ત્રણ ટેકેદારો છે એ ટેકેદારોની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસર પાસે એમણે એ પ્રકારની સ્પષ્ટતા કરાવવી પડશે અથવા તો એ પ્રકારનું એફિડેવિટ આપવું પડશે કે આ ત્રણ ટેકેદારો છે એ ત્રણે ત્રણ ટેકેદારો મારા છે અને આજે સહી કરેલી છે છે એ સહી અમે જ કરેલી છે એ પ્રકારની એફિડેવિટ સાથેની સ્પષ્ટતા અથવા તો રૂબરૂ ટેકેદારો સાથે એમણે ત્યાં હાજર રહેવું પડશે એ માત્ર કારણ એવું છે કે આજે સવારે આ ત્રણેય ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું છે કે ઉમેદવારી પત્રમાં જે સહી કરવામાં આવી છે એફિડેવિટમાં ટેકેદારો તરીકેની એ અમારી સહી છે જ નહીં અમારા નામે કોઈએ સહી કરી છે એ પ્રકારની સ્પષ્ટતા અને એ પ્રકારનું એફિડેવિટ આપવામાં આવ્યું છે એટલે એ એફિડેવિટના સંદર્ભમાં એમણે ત્યાં સ્પષ્ટતા કરવાઈ રહેશે સ્પષ્ટતા નહીં થાય તો આ મામલો જિલ્લા કલેક્ટર હસ્તક જ રહેશે જિલ્લા ચૂંટણી અધિકારી જ એમાં નિર્ણય કરવાનો રહેશે જો ત્યાંથી નિર્ણય આવે છે કે ઉમેદવારીપત્ર રદ કરવામાં આવે છે તો કોંગ્રેસ પાસે ઓપ્શન છે એમનો હાઈકોર્ટમાં એટલે કે જ્યુડિશિયરી પાસે જઈ શકે છે ચૂંટણી પંચનો રોલ સીધી રીતે આમાં કોઈ નથી આવતો આ અંગેનો સંપૂર્ણ નિર્ણય લેવાની સત્તા અધિકાર જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસર પાસે છે ઓકે એટલે સવાલ થવો અહીંયા સ્વાભાવિક છે આઝમ મારી સાથે જોડાયેલા છે આઝમ એક બાજુ જે ટેકેદારો છે એમના એફિડેવિટ સામે આવે છે એફિડેવિટ કરીને એમ કહે છે કે સહી છે એ અમારી નથી બીજી બાજુ કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા ગઠબંધન એવા આરોપ લગાવે છે કે ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે આખરે ખેલ શું ચાલી રહ્યો છે દુઃખો એકદમ તમારી વાત સાચી છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક વાત આવે છે કે એફિડેવિટ સામે આવી રહી છે જેના અંદર ટેકેદારો સહી સહી કરી કરી હોવાની વાત રહ્યા છે બીજી તરફ કોંગ્રેસ અને જે ગઠબંધન છે ઇન્ડિયાનું છે તેમાં ગોપાલ ઇટાલિયા પણ નિવેદન આપ્યું છે કે એમનું અપહરણ થઈ ગયા છે આ પાસે સંજય પટવા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેમનીથી જાણે અપહરણ થયું છે કે નથી એ શું ચાલી રહ્યું છે અત્યારે ત્રણેય ટેકેદાર ગાયબ છે કિડનેપિંગ થયું હોય એવી સંભાવના છે પોલીસ કમિશનર અને નજીકના જે પોલીસ વિસ્તાર છે એને આખી ટીમ પ્રમુખ સહિત રજૂઆત કરવા માટે અને એફઆઈઆર નોંધાવવા માટે ગયા છે અને કલેક્ટરશ્રી ઉપર પણ ચૂંટણી અધિકારી તરીકે ઓબ્ઝર્વરને પણ અમે એક અરજી સબમિટ કરી છે કે આ ત્રણેય ટેકેદારને ગાયબ અને કિડનેપિંગ થયું છે અમને ન્યાય મળે એ રીતને સમય આપવા માટે વિનંતી કરી છે અને એકચ્યુલી આઝમભાઈ વાત એવી હોય કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા આવે છે ત્યારે હજારો કાર્યકર્તાઓની વચ્ચે ટેકેદારે દરખાસ્ત મૂકનાર હાજર હોય છે એની હાજરીમાં બધા પ્રોસેસ અને સહી થતી હોય છે કલેક્ટરશ્રી જ્યારે ચુનાવ અધિકારી પૂછતા હોય છે કે આ દરખાસ્ત મૂકનાર ટેકેદાર હાજર છે ખાલી હાથ ઊંચો કરે સહી વેરિફિકેશન કરવાની આવતી નથી અને તમે કરી છે તો કે હા તો આ પ્રોસેસ જ્યારે પતે છે જ્યારે ચકાસણી વખત અને ઇન બિટ્વીન જ્યારે કોઈ ફો એફિડેવિટ ધાક ધમકી દાબ દબાણથી કોઈ કારણોસર જો આ કરવામાં આવે તો એક મોટું ષડયંત્ર દેખાઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું હનન કરી રહી છે ચોક્કસપણે માણે હું માનું છું કે આ ફેર ચૂંટણી નથી આ લોકશાહીની હત્યા છે અને હું ચૂંટણી કમિશનર ચૂંટણી ચુનાવ પંચને વિનંતી કરું છું કે આમાં ફેર નિર્ણય થાય અને ફેર ઇલેક્શન થાય એ વિનંતી કરવી હું સંજય ભટવાએ સ્પષ્ટતા કરતા જણાવી દીધું છે અને સીધું કહી દીધું કે રિટર્નિંગ ઓફિસરને ત્રણ ટેકેદારોનું કિડનેપિંગ થયું હોવાની અરજી કરવામાં આવી છે અને પોલીસની ફરિયાદ પણ સત્તાવાર રીતે નોંધવા માટેની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરી નાખવામાં આવી છે અને આ ફરિયાદ નિલેશ કુમારની જાતે કરવાના છે રિટર્નિંગ ઓફિસરને અરજી નિલેશ કુમારની દ્વારા કરવામાં આવી છે જી બિલકુલ આઝા મને આગળ વાત કરવી છે હવે અમરેલી બેઠક ની કારણ કે માત્ર એક સુરત બેઠક ની અંદર સુરત ની અંદર અમરેલી બેઠક ઉપર પણ કોંગ્રેસ કોંગ્રેસનો જીવ ફરિયાદ નોંધાવી છે કે એની અંદર મિલકત નો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અને માટે ફોર્મ રદ કરવાની માંગણી થઈ છે સૂર્યકાંત ચૌહાણ જોડાયા છે ચાર વાગ્યાનો સમય ચૂંટણી અધિકારી દ્વારા એટલે કે કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો હતો સૂર્યકાંત શું આગળ હવે

કે અમને કાલ દસ વાગ્યા સુધી નો સમય આપો અને હાઈકોર્ટ ના વકીલ જે છે તે આ બાબતે દલીલ કરવા માટે આવનાર છે એટલે આવતીકાલે આ અત્યારે તો નિર્ણય આપ્યો નથી પણ આવતીકાલે દસ વાગે ફરી બોલાવવામાં આવ્યા છે અને ફરી આ બાબતની ચર્ચાઓ થઈ અને ફાઈનલ પરિણામ આવે તેવી શક્યતાઓ દેખાય છે બિલકુલ એટલે બે બેઠક ઉપર તો જીવ તાળવે છે જીવ ઉચાટે છે જ કોંગ્રેસના પણ એની સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનનું ટેન્શન પણ વધી રહ્યું છે કારણ કે ભાવનગર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા ચૂંટણી લડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાના ફોર્મની સામે પણ ત્રણ વાંધા અરજીઓ કરવામાં આવી છે હવે એમાં પણ શું થાય છે એનો પણ નિર્ણય આવવાનો બાકી છે પણ આખરે કયા કયા ત્રણ વાંધા અરજી છે શું ત્યાં આગળ ઇસ્યુ ઉભો થયો છે હવે એ જુઓ પાંચ ફોર્મ એવા હતા કે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે એટલે એમના માટે એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે એક ઉમેદવાર એવા હતા કે જેણે દસ ટેકેદારોની સહીથી દરખાસ્ત કરવી જોઈએ એ નહોતી કરી એક ઉમેદવાર એવા હતા કે જેનું એક દરખાસ્ત કરનારા એવા હતા કે જે આપણી લોકસભાના વોટર નહોતા પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી આ રીતના જુદી જુદી ક્ષતિઓને કારણે એમના પત્ર રદ કરેલા છે એટલે ત્રણ બેઠક ઉપર કોંગ્રેસનો જીવ ચિંતામાં છે કે શું થશે શું નહીં આખરે ઉમેશ મકવાણા સામે કયા વાંધા કરવામાં આવ્યા છે શા માટે અરજી કરવામાં આવી છે અને એમાં આગળ શું થઈ શકે જનતી મારી સાથે જનતી સાથેથી જાણી ચોક્કસથી ગુજરાતમાં ત્રણ બેઠકો પર અત્યારે કોંગ્રેસ ચિંતામાં છે કારણ કે ત્રણ બેઠકો પર વાંધા ઉઠ્યા છે જેમાં ભાવનગરની વાત કરવામાં આવે તો ઉમેશ મકવાણાએ જે ફોર્મ ભર્યું છે એફિડેવિટ કર્યું છે તેમો પણ વાંધો પાડવામાં આવ્યો છે ત્રણ જેટલા વાંધાઓ તેમો છે તેને લઈને પણ કહી શકાય કે એક અરજી કરવામાં આવી છે જો કે તેનો ચુકાદો છે એટલે આવતીકાલે નિર્ણય સ્પષ્ટ થશે પરંતુ અત્યારે કોંગ્રેસ માટે ભાવનગરની બેઠક ને લઈને પણ ચિંતામાં છે કારણ કે આ બેઠક ગઠબંધનથી લડાઈ રહી છે એટલે કહી શકાય કે ઉમેશ મકવાણાની જે આખી ઘટનાક્રમ છે તે હવે કાલે સ્પષ્ટ થશે જી બિલકુલ એટલે હવે જોવાનું છે કે શું થાય છે દિવસ કોંગ્રેસ માટે ખૂબ મહત્વનો દિવસ છે અને એમાં પણ જો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં તો કોંગ્રેસની ઉમેદવારી ઉપર જ પ્રશ્નો ઊભા થઈ ગયા છે કારણ કે નિલેશ કુંભાણીનું ફોર્મ એમના ડમીનું ફોર્મ બંને ઉપર જે ટેકેદારો એ સહી કરેલી છે એ સહી

સમગ્ર રાજ્યમાં છવ્વીસે બેઠકો માટેની ચકાસણી માટેની પ્રક્રિયા દરમિયાન અમને વિવિધ જગ્યાએથી જે માહિતી મળી ઉપલબ્ધ થઈ તેમાં જે સ્પષ્ટપણે વાતમાં સુરત લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેમના ટેકેદારોનેની સહી નથી તેવી પ્રકારનું એફિડેવિટ ગોઠવણીને જે રીતનું ભાજપાએ આખું તંત્ર ઊભું કર્યું અને એ તંત્રના આધારે ભાજપાએ કરેલી સામ ડામ દંડ ભેદની નીતિ ધાક ધમકી લોભ લાલચ સહિત ટેકેદારો સાથેના વ્યવહાર બાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અમે અત્યારે કાયદાકીય લડત લડી રહ્યા છીએ એટલે કે અમારી સુનાવણી ચાલુ હતી અને સાથે સાથે એ તમામ બાબતોને લઈને ગુજરાત કોંગ્રેસમાં અમારા લીગલ સેલના ચેરમેન અમારા યોગેશભાઈ રવાણી અમારા વરિષ્ઠ નેતા બાલુભાઈ પટેલ ડૉક્ટર જીતુભાઈ પટેલ સહિતના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળવા માટે રૂબરૂ ગયું તેમને અમે લેખિતમાં પણ રજૂ કર્યું કે જે પ્રમાણે જોગવાઈ છે કાયદાની કોઈ પણ વાંધોને ખોટો પુરવાર કરવા માટેની અરજી હોય તો ઉમેદવાર સામે વાંધો હોય તે વાંધો ખોટો છે કે સાચો એના માટેની ચૂંટણી અધિકારીએ એની માટે જે સમય આપવાની પ્રક્રિયા હોય ત્યારે શરૂઆતમાં અમને સમય માત્ર બે કલાક જ આપવામાં આવ્યો હતો પણ અમારી રજૂઆત બાદ ચૂંટણી પંચને સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ જે તેમના દ્વારા જ કહેવામાં આવી છે એ તમામ બાબતો રજૂ કરતાં તેમને આવતીકાલનો સમય પણ સુરતના લોકસભાના ઉમેદવારના ફોર્મ અંગેની બાબતે સુનાવણી રાખી છે અને આવતીકાલે એ અંગેનો ચુકાવણો ચુકાદો તમામ સુનાવણી પૂર્ણ થયા પછી આપવામાં આવશે તેવું અમને જણાવવામાં આવ્યું છે

મારું ફોર્મ અને માનનીય મારા મોટા ભાઈ અને આ બધા વચ્ચે હવે શું થશે સુરતની અંદર એ સવાલ સૌથી મોટો છે અને આ બધા વચ્ચે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે નિલેશ કુંભાણી ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ત્યાં આગળ અપહરણની ફરિયાદ જે વાત કરી રહ્યું છે કોંગ્રેસ જે વાત કરી રહી છે આમ આદમી પાર્ટી જે વાત કરી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન એ જ ફરિયાદ નોંધાવવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે કે તેમના ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે પણ સવાલ એ છે કે જો ટેકેદારો સવારમાં આવીને એફિડેવિટ કરતા હોય કે આ સહી અમે નથી કરી અને ત્યારબાદ જો અપહરણની વાત સામે આવતી હોય તો આખરે શું રંધાઈ રહ્યું છે શું થઈ છે કોણ ખેલ પાડી રહ્યું છે કેવો ખેલ પડી રહ્યો છે આ બધા જ સવાલો થવા સ્વાભાવિક છે કારણ કે ઉમેદવારી કોંગ્રેસની રદ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસર કલેક્ટર શું આમાં નિર્ણય લે છે એ સૌથી મોટો સવાલ છે આવતીકાલે સવારે નવ વાગે સુધીનો સમય છે નવ વાગે સુનાવણી થશે અગિયાર વાગે ફેસલો આવશે આના બાબતનો કે હવે શું છે અને એક જ રસ્તો છે કોંગ્રેસ પાસે નિલેશ કુંભાણી પાસે કે તેઓ પોતાના ટેકેદારોને પરત લાવે અને રિટર્નિંગ ઓફિસરની સામે તેમને ઊભા કરે અને તેઓ કહે કે હા આ સહી મેં કરેલી છે તો જ તેમની ઉમેદવારી થઈ શકે છે ડમી ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે એના પણ જે ટેકેદાર છે એમણે પણ એવી એફિડેવિટ કરી દીધી છે કે સહી મારી નથી આમાં ડમી સહી છે ટેકેદાર તરીકેની પોલીસ સ્ટેશન તેઓ પહોંચ્યા છે અત્યારે અપહરણની ફરિયાદ નોંધાવવા માટે